सूरत रांदेर विस्तार में एक महिला ने बुटलेगर साथ घर्षण की घटना सामे आई है। रांदेर खांडा कुवा खाते रहती महिला नो बुटलेगर साथ मारामारी नो वीडियो सामे आव्यो छे। त्यारे आ मामले पोलिस सामसामे फरियाद करी हती। आ अंगे महिलाए रांदेर पोलिस स्टेशन में फरियाद करता रांदेर पोलिसे फक्त अरजी लीधी हती, जेने लईने महिला पोलिस कमिश्नर कचेरी रजूआत करवा पहोंची हती। बुटलेगर प्रवीण राणा की पत्नी और महिला वच्चे सामान्य बाबते बोलाचाल थई हती। बुटलेगर प्रवीण राणा वच्चे पड़ी होता ने महिला साथे घर्षण कर्यु हतु। घर्षण में महिला ने इजा थता तेने हॉस्पिटल पण खसेड़वानी नौबत आवी हती। त्यारे महिलाए पोलिस कमिश्नर ने रजूआत करता आखरे रांदेर पोलिसे बुटलेगर प्रवीण राणा सहित तेनी पत्नी गीता राणा, दक्षिण राणा, छाया जयेशभाई कतारिया विरुद्ध मारामारीनो गुनो नोंधी कार्यवाही हाथ धरी छे। बन्ने पक्षो सामसामे लड़ता आ घटनामां आरोपीए पण सामा पक्षे मारामारीनी फरियाद नोंधावी छे। त्यारे रांदेर पोलिसे સામસામે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। જી, મારું નામ હની શર્મા છે। હું મારું હમણાં રહેવાનું રાંદે છે અને મેં હમણાં મારા મા બાપના ત્યાં રહ્યો છું અને વરસ થઈ ગયું છે। મારા એક ફેમિલી પ્રોબ્લેમના લીધે હું મારા મા બાપના ત્યાં રહું છું। એટલી થયું શું હતું કે અમારા પડોશીના એક છાયાબેન કને છે, છાયાબેન કટારિયા કને, તે અમારા પડોશી છે। રોજ અમારા ઘર પાસેથી જાય આવે તો અમને ગંદી ગંદી ગાળો આપે છે, સંભળાય નહીં એવી એવું મારા પપ્પા એ લોકોને બોલે છે। પણ અચાનક જ એ કાલે મારી જ્યારે મારી બેન છે, મારી સિસ્ટર, મોટી સિસ્ટર, તે એમની છોકરીને 11:45 ગાળામાં એ ઘરે આવતી હતી સ્કૂલેથી મૂકીને, તો એને ગંદી ગાળો આપવા માંડી, કોઈ બહુ ખરાબ ગાળો આપી, સંભળાય નહીં એવી। તો એને ખાલી સમજાવવા માટે મારી બેને ગાડી ઊભી રાખી સાઈડમાં ને એમને કીધું કે તમે અમને ગાળો શા માટે આપો છો આટલી ગંદી ગંદી। તો પછી અચાનક મારી બેનને મને અવાજ આવ્યો કે મારી બેનનો ત્યાં અવાજ આવે છે, તો મેં ત્યાં જઈને જોઉં છું તો ત્યાં પ્રવીણભાઈ રાણા છે, તેમણે મારી બેનને મારવાનું ચાલુ કરી દીધું। ત્યાં જઈને મારવાનું ચાલુ કરી દીધું એટલે મેં મારી બેનને બચાવવા ગઈ તો સાથે મને પણ લઈ લીધી, મારવાનું ચાલુ કરી દીધું। મારી મમ્મીને ધક્કો માર્યો હતો, કોઈ રીઝન નહીં હતું એમની પાસે મારવાનું, અમે એમનું નામ પણ નહીં લીધું હતું। અમે તો ખાલી પહેલાં બેન હતા છાયાબેન, તેને સમજાવવા ગયા હતા ને એમના છોકરા ગુજી રાણા, પ્રવીણ રાણા અને ગીતાબેન રાણા, એમણે આવીને અમને તરત મારવાનું ચાલુ કરી દીધું। મને 20-25 ફીટની મીટર પર મને ઘસડી છે, મારા વાળ પકડીને ખેંચ્યા છે, મને ગુસ્સાઓ મારવામાં આવ્યા છે, મારી સિસ્ટરને મારવામાં, મારી બેનને, મારી મમ્મીને મારવામાં આવી છે। અમે જઈને અમારા જે છાયાબેન છે તે જઈને પોલીસ સ્ટેશનમાં ખોટી કમ્પ્લેન કરી કે અમે એને મારી છે, મારા પપ્પાને અંડર કરવામાં આવેલા હતા પણ એને છોડી દીધા। પણ અમારી જે કમ્પ્લેન હતી, મારી ભાભીએ કમ્પ્લેન કરેલી તે લેવામાં નહીં આવી, એને છોડી દેવામાં આવી અને સાંજે આવવાનું કીધું। અમે જઈને 8 વાગે કમ્પ્લેન કરી કે 8 વાગે જઈને અમે કમ્પ્લેન કરી પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ સ્ટેશનમાં હજુ ખાલી અમારી અરજી લીધી છે પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યું સર, તો અમે કરીએ શું હવે? અમે હમણાં અહીંયા કમિશનર ઓફિસમાં ફરિયાદ કરવા આવ્યા છે સર, અમે મહિલા પોલીસ સ્ટેશન બી ગઈને આવ્યા, બધે ફરી વળ્યા છે, હવે કરવું શું અમારે? જવાનું